નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યે સૌરાષ્ટ્ર સરસંઘ ચાલકને આવેદનપત્ર પાઠવી યુનિવર્સિટીમાં દલિત સમાજના કુલપતિની નિમણૂક કરવાની માંગ કરી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય ડોક્ટર ધરમ કાંબલિયા દ્વારા સૌરાષ્ટ્ર સરસંઘ ચાલક મહેશભાઈ જીવાણીજીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં દલિત સમાજના પ્રોફેસરની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ તરીકે નિમણૂક કરવા રજૂઆત કરવામાં આવી હતી, જેમાં જણાવ્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત છેલ્લા ઘણા સમયથી સામાજિક સમરસતા લાવવા ચિંતિત અને પ્રયત્નશીલ છે. તેઓ દેશભરમાં પ્રવાસો કરી સમાજના નીચલા વર્ગના તેમજ કચડાયેલા વર્ગને રાષ્ટ્રના મુખ્ય પ્રવાહમાં જોડી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મોહન ભાગવતના આ પ્રયત્નોને સાચા અર્થમાં બળ મળે એ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પદ માટે દલિત સમાજમાંથી આવે તો સામાજિક સમરસતા માટે એક દ્રષ્ટાંતરૂપ ઘટના બને. ધવલ ગોંડલિયા, નેશન પ્લસ ન્યૂઝ, રાજકોટ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.